गुड मॉर्निंग एवरीवन। धोरण छ विषय गणित प्रकरण नंबर 11 बीज गणित प्रस्तावना जोईए। आपणो अगाउनो अभ्यास आंकड़ा अने आकार साथेनो हतो। आपणे संख्याओ परनी क्रियाओ अने तेना गुणधर्मो विषे शीख्या। आपणे आंकड़ाओना ज्ञाननो उपयोग रोजिंदा जीवनमां कर्यो। गणितनी एवी शाखा जेमां आंकड़ाओनो अभ्यास करवामां आवे तेने अंकगणित कहेवाय। आंकड़ाओनो अभ्यास करीए तेने अंकगणित। आपणे बे अने त्रण परिमाणवाळी आकृतिओ तथा तेना गुणधर्म विषे शीख्या। गणितनी एवी शाखा के जेमां आकारनो उपयोग करवामां आवे तेने कहेवाय भूमिति। सौ प्रथम तो अंकगणित, आकारनो उपयोग करीने तेने कहेवाय भूमिति। हवे आपणे गणितनी बीजी शाखाने अभ्यास ની શરૂઆત કરીશું, જેને કહેવાય બીજ ગણિત એટલે કે એલ્જેબ્રા। આ નવી શાખાની વિશેષતા એ છે કે જેમાં આપણે અક્ષરોનો ઉપયોગ આપણને નિયમ અને સૂત્રના સામાન્ય સ્વરૂપે દર્શાવવામાં પરવાનગી આપશે। આપણે કોઈ પણ સંખ્યા વિશે વાત કરીએ, માત્ર ચોક્કસ સંખ્યા માટે નહીં, બીજું અક્ષર કોઈ પણ અજ્ઞાત સંખ્યા માટે દર્શાવી શકાય છે। આ અજ્ઞાત સંખ્યા નક્કી કરવાની પદ્ધતિ શીખીને આપણે એવા સમર્થ ઉપકરણને વિકસાવી આપણા રોજિંદા જીવનમાં કોયડા અને ઘણા પ્રશ્નો ઉકેલી શકીએ છીએ। આ અક્ષર અંકોની જગ્યાએ વાપરવામાં આવે છે, તેટલા માટે સંખ્યાઓની જેમ ક્રિયાઓ પણ અક્ષર પર કરી શકાય છે। આ આપણને બીજગણિતીય અભિવ્યક્તિ અને તેના ગુણધર્મો તરફ દોરી જાય છે। તમે બીજગણિતને રસપ્રદ અને ઉપયોગી જોશો, તે સમસ્યાઓ ઉકેલવામાં ખૂબ ઉપયોગી છે। તો ચલો આપણે એક ઉદાહરણથી શરૂઆત કરીએ। સૌથી પહેલું ઉદાહરણ છે મેચ સ્ટિક પેટર્ન, એટલે કે દિવાસળી પેટર્ન। આપણે દિવાસળીની મદદથી જુદા જુદા મૂળાક્ષર બનાવશું અને આપણે શીખીશું તેની મદદથી એલ્જેબ્રા, એટલે કે બીજગણિત। તો તમે અહીં જોઈ શકતા હશો, દિવાસળીઓ જુદી જુદી રીતે ગોઠવી અને મૂળાક્ષર બનાવેલા છે। એક સરિતા કરીને છોકરી છે જે મૂળાક્ષર એલ માટે બે સળીઓ લે છે અને તે અમીનાએ ગોઠવેલ દિવાસળીઓ સાથે ગોઠવે છે। અમીના વધુ એક એલ ઉમેરે છે જે તમને આકૃતિ સીમાં દેખાય છે। તો મિત્રો, આ રીતે આપણે જુદી જુદી નંબરની જુદી જુદી દિવાસળી ગોઠી અને એલની રચના કરી છે। આ એક એલ, આ બે એલ અને ત્રણ એલ। આ દિવાસળીના દાખલા આપણે સ્વાધ્યાયમાં ગણીએ એટલે તમે વધુ સારી રીતે સમજી શકશો। તો ચલો સ્વાધ્યાય 11.1 પહેલો દાખલો જોઈએ, જેની રકમ કંઈક આ મુજબ છે કે નીચેની મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો। નિયમ લખવા ચલનો ઉપયોગ કરો। તો આ રકમમાં આવતો શબ્દ ચલ, દિવાસની જરૂર પડશે તેનો નિયમ શોધો અને નિયમ લખવા ચલનો ઉપયોગ કરો। તો આ ચલ શું છે પહેલાં તે સમજીએ। સૌથી પહેલાં સમજ્યું આપણે કે દિવાસળી ગોઠવવાની તો કઈ રીતે ગોઠવવાની, તો પહેલાં જોઈએ ચલ। તો અહીંયા આપણે જોઈએ ચલ, ચલ એટલે વેરિયેબલ। ચલ શું છે? આપણે હમણાં જે જોયું હતું કે એલની રચના, એ એલની રચનામાં એટલે કેટલી દિવાસળીની જરૂર પડશે ને તે આપણે જે શોધીએ, એ જે આપણે તે શોધ્યા બાદ જેટલી જરૂરી દિવાસળીની સંખ્યા જરૂર પડે તેને કહેવાય 2n। અહીં n એ રચવામાં આવતા એલની સંખ્યા છે। એનનું મૂલ્ય શું હોઈ શકે? તો કે 1, 2, 3, 4 કોઈ પણ લઈ શકાય। તો આ તમને ચાલો કોષ્ટક 1 ફરીથી જોઈએ। કોષ્ટકમાં એનનું મૂલ્ય સતત બદલાતું એટલે કે વધતું જાય છે, પરિણામે દિવાસળીની સંખ્યા પણ બદલાતી જાય છે। એન એ ચલનું ઉદાહરણ છે જેની કિંમત ચોક્કસ નથી, તેની કોઈ પણ કિંમત 1, 2, 3, 4 આપણે લઈ શકીએ। ચલ એનનો ઉપયોગ કરી આપણે જરૂરી દિવાસળીની સંખ્યાનો નિયમ લખ્યો। ચલ શબ્દનો અર્થ એ થાય છે કંઈક બદલાય છે, ચલની કિંમત ચોક્કસ હોતી નથી, તે જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે। ચલ એટલે કે તમે કોઈ પણ કિંમત બદલાય છે તેવું કહી શકાય। તમે કોષ્ટક જોઈએ આપણે, ધારો કે તમને એલ
एक बनाव हो तो बे दिवसनी जरूर पड़े, बे एल बनावा हो तो चार, जो तमने अँ ऊपर देखाई रही है, एक एल बनाव तो बे दिवसनी जरूर पड़ी, बे एल बनाव्या तो चार दिवसनी जरूर पड़ी, एक बे ने त्रण एल बनाव्या तो छ दिवसनी जरूर पड़ी। आम जुदा जुदा एल बनावा माटे आपणे जरूरी दिवसनी संख्या जुदी जुदी छे, आम चल बदलातो जाय छे। तो चलो फरीथी आ दाखला पर ध्यान आपीए। चल समझ्या बाद मूळाक्षर टी माटे पेटर्न टी बनावानी छे। तो मित्रों आ मैचस्टिकनी मदद थी तमे टी बनावो, तो एक टी बनावा माटे बे दिवसनी जरूर पड़े। त्यारबाद जो तमे बे टी बनावो तो चार दिवसनी जरूर पड़े। आम एन बराबर एक बे, हवे त्रण लऊं तो छ दिवसनी जरूर पड़े। आम एक बे त्रण अने चार एम अलग अलग टी बनावा माटे आपणे अलग अलग मैचस्टिकनी जरूर पड़े, ते आपणे गणतरी करीने जोईए। धारो कि मैं एक टी बनाव्यो, एक टी बनावुं छुं ज्यारे हूँ एन बराबर एक, त्यारबाद बे टी बनावुं छुं एटले कि एन बराबर बे, बे टी बनावुं छुं, त्यारबाद त्रण टी बनावुं छुं, एक बे ने त्रण एटले कि एन बराबर त्रण अने एन बराबर चार, एक बे त्रण चार, જ્યારે ચાર ટી બનાવું છું કે એન બરાબર ચાર, જ્યારે એક બનાવું છું એટલે કે એન બરાબર એક, એક ટી એન બરાબર એક બનાવવા માટે જરૂરી દિવાસળી। તો મિત્રો એક ટી બનાવવા માટે જરૂરી દિવાસળી કેટલી પડી? બે। વાસળી બરાબર બે, તો આને હું એમ કહી શકું કે બે ગુણ્યા એન। હવે જ્યારે મને બે ટી બનાવવા હોય છે એટલે કે એન બરાબર બે બનાવવા જરૂરી દિવાસળી, જ્યારે એક બનાવ્યું ત્યારે બે દિવાસળીની જરૂર પડી, જ્યારે બે ટી બનાવું છું ત્યારે चार दिवसनी जरूर पड़े छे, एटले के बे टी बनावा माटे चार दिवसनी जरूर पड़े छे। तो एने पर बे गुण्या एन कही सके, एन बराबर केटला मूके आपणे? बे, बे गुण्या एन। आम एन बराबर त्रण अने एन बराबर चार मूकी जोईए। तो मित्रों एन बराबर त्रण बनावा माटे दिवसनी जरूरी पड़शे छ, अने चार बनावा माटे आठ। તો આ દરેકને આપણે બે ગુણ્યા એન કહી શકીએ। હવે આનો સામાન્ય નિયમ જોઈએ તો બધામાં શું આવે છે? ટુ ગુણ્યા એન, ટુ ગુણ્યા એન। તો અહીં નિયમ શું કહી શકીએ આપણે? ટુ એન। તો ટી બનાવવા માટે જરૂરી દિવાસળી બે ગુણ્યા એન એટલે કે ટુ એન છે તેવું કહી શકાય। તો મિત્રો તમારે ઘરેથી હોમવર્કમાં એક કામ કરવાનું છે કે હજી એક કયો મૂળાક્ષર એવો બનશે કે જે બે દિવસની મદદથી બનાવી શકાય, અને એનું પણ સામાન્ય સૂત્ર ટુ એન કહી શકાય। તો તમારે ઘરેથી એક એવો આલ્ફાબેટ એવો મૂળાક્ષર શોધવાનો છે કે જે બે માચિસથી બની શકે, જેમ કે એ કહું તો એમાં તો હજુ એક માચિસ જોઈએ, બેથી નહીં બને, બી પણ નહીં બને, સી પણ નહીં બને, ડી પણ નહીં બને। તો તમારે શોધવાનો છે કે કયો મૂળાક્ષર એવો છે કે જે બે માચિસની તીલીની મદદથી બની શકે છે।